શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સાઈ ઇન્ફોસિસ સર્વિસીસના એમડી સુનિલ કક્કડે કરોડોની ઉચાપત કરીને લાઇબેરિયા ભાગી ગયો હતો. તેની ધરપકડ બાદ 6 દિવસના રિમાન્ડ પર હતો, જેમાં તેણે અનેક ખુલાસાઓ કર્યા છે, પરંતુ તમામ માહિતી પોલીસને આપી નથી, જેથી તેની પાસે બાકી હોય અને ગઈકાલે રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ પાસે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુનિલે અનેક ખુલાસાઓ કર્યા છે, જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તે ફરાર થયો તે પહેલાં તેણે તેની તમામ કંપની ગુજરાત અને દુબઈ સ્થિત કંપનીની 100 કરોડથી વધુની બેલેન્સ શીટ રજૂ કરી કેનેડા બેંકમાંથી 40 કરોડની લોન મંજૂર કરાવી હતી. બાદમાં રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો, જેથી હાલ પોલીસ તપાસ કરી રહી છે કે તેણે તે રૂપિયા વિદેશ કઈ રીતે મોકલ્યા અને એ રૂપિયા વિદેશ મોકલવામાં અન્ય કોની કોની સંડોવણી છે. એક તરફ સુનિલે કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે, ત્યારે કોર્ટે માત્ર 3 દિવસના જ રિમાન્ડ મંજૂર કરતા હવે વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે અવઢવમાં કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.